अस्सलाम वालेकुम। धोरण 12 विषय वाणिज्य व्यवस्था अने संचालन प्रकरण 3 आयोजन। आयोजननी अंदर आपणे आयोजन एटले शुं अने तेनी लाक्षणिकताओ तेमज तेनुं महत्व, तेनी मर्यादाओ, आयोजननी प्रक्रिया वगैरे विषे माहिती मेळवी चूक्या छीए, अभ्यास करी चूक्या छीए। आजे आपणे योजनाना प्रकार एटले के आयोजनना प्रकारो विषे अभ्यास करीशुं। आयोजनना प्रकारोमां मुख्य 6 प्रकार समाववामां आवे छे। कोईपण धंधा के एकममां एक के एकथी वधारे योजनानो उपयोग करी शकाय छे, जेमां प्रथम छे कायमी योजना। कायमी योजना एटले रोजबरोजना कार्यो करवा माटे जे निर्णयो लेवाना होय ते निर्णयो माटे जे योजना तैयार करवामां आवे छे तो तेने कायमी योजना कहेवामां आवे छे। आ योजना लांबा गाळा माटेनी योजना छे। कायमी योजना वारंवार उपयोगमां लई शकाય છે। જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે। જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, એટલે કે દરરોજ કે અમુક દિવસના આંતરે એક જ પ્રકારની વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓ કરવાની હોય, વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓ કરવાની હોય, કાર્ય તો રોજ જ કરવાનો હોય પરંતુ વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓ એટલે તેના અંગેની વ્યવસ્થા કરવાની હોય, નિર્ણયો લેવાના હોય, તેનું પુનરાવર્તન થોડા થોડા સમયના અંતરે કરવાનું હોય તો ત્યાં પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે। પ્રમાણિત નીતિ એટલે પહેલેથી તેનું પ્રમાણ નક્કી કરેલું હોય છે, તેને એક ધોરણ આપેલું હોય છે, તે પ્રમાણે જ કાર્ય થવું જોઈએ, તો પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે, જેને કાયમી યોજના કહી શકાય। આ ક્યાં કામમાં આવે છે? જ્યાં પ્રવૃત્તિઓનું, પણ કેવી? વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં। આયોજનમાં નીતિ, વિધિ અને નિયમો આ ત્રણેય આયોજનના ઘટકો છે। આયોજનના ઘટકો આવતા સેશનમાં તમે શીખશો, પણ તેમાંથી 3 જે ઘટકો છે, એમ તો કુલ આયોજનના 7 ઘટકો છે, પરંતુ તેમાંથી આ 3 ઘટકો નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે કાયમી યોજનામાં નક્કી કરવામાં આવે છે, જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે, કારણ કે તેની માટેની પ્રમાણિત નીતિ તેમને પહેલેથી જ ખબર હશે। એક ઉદાહરણ લઈએ તો ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિવિધ વિધિઓ કે શાખનીતિ અગાઉથી જો કર્મચારીઓને ખબર હોય, કાયમી ધોરણે તેનું ઘડતર કરેલું હોય, તે નીતિઓ નક્કી કરેલી હોય, તો તે પ્રમાણે કર્મચારીઓ પોતાની રીતે નિર્ણય લઈને ઝડપથી કાર્ય કરી શકે છે। તેની માટે તેમણે વારંવાર તેમના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી, કારણ કે કાયમી યોજનાથી તેઓ માહિતગાર હોય છે, એટલે તે પ્રમાણે તેઓ ઝડપથી પોતે જ નિર્ણય લઈને કાર્ય કરી શકે છે। બીજી જે પ્રકાર છે યોજનાનું તે છે વ્યૂહાત્મક યોજના। વ્યૂહાત્મક યોજના તે લાંબા ગાળેની પણ હોઈ શકે છે અને ટૂંકા ગાળાની પણ હોઈ શકે। તેમાં વિવિધ વ્યૂહરચનાઓ રચવામાં આવે છે, ઘડવામાં આવે છે। દરેક ધંધાકીય એકમને પોતાની ફિલસૂફી હોય છે। ધંધાકીય એકમો તેમની ફિલસૂફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે। આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન, એટલે ધંધાકીય એકમ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, એટલે એના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે, એટલે કે એક મોનોપોલી તેઓ નક્કી કરે છે, તે મુજબ જ તેઓ કાર્ય કરે છે। તો આ જે વ્યૂહાત્મક ધોરણ છે કે નીતિ છે તે તેમના એકમનું જીવન ધ્યેય હોય છે, એટલે ફિલસૂફીને તે એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે। એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વિવિધ પ્રકારની લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે। વ્યૂહરચનાઓ એટલે કયું કાર્ય કેવી રીતે કરવું તે અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે, તે અંગેનું આયોજન કરવામાં આવે છે। ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને નબળાઈઓ, દરેક ધંધાકીય એકમની
શક્તિ અને નબળાઈઓ અલગ અલગ હોય છે. કોઈ ધંધાકીય એકમમાં અમુક શક્તિ હોય તો બીજા ધંધાકીય એકમમાં તે જ પ્રકારની નબળાઈઓ હોઈ શકે. તો એ જ રીતે ધંધાકીય પર્યાવરણ પણ અલગ અલગ પ્રકારનું હોય છે. તમે જાણો છો કે ધંધાકીય એકમને બે પ્રકારના વાતાવરણ પર્યાવરણ અસર કરે છે, એક તો આંતરિક પર્યાવરણ અને એક તો બાહ્ય પર્યાવરણ. તો એ ધંધાકીય પર્યાવરણથી માહિતગાર જ હોય છે ધંધાકીય એકમ. તો તે ધંધાકીય પર્યાવરણ અને ધંધાકીય એકમ પોતાની શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં લઈને આ યોજનાનું ઘડતર કરે છે, એટલે કે પોતાની વ્યૂહરચનાઓ રચે છે. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે, કારણ કે તેમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે કાર્ય કરવાથી વધુ સારી રીતે કાર્ય થઈ શકશે, ધ્યેય સિદ્ધ કરી શકાશે, જેમાં તેઓ પોતાની શક્તિઓનો વધુ ઉપયોગ કરશે, જેના દ્વારા તેમની નબળાઈઓ ઓછામાં ઓછી સામે આવી શકે. તો એમની માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવની જરૂર પડે છે. તો જે તે સંચાલક આ કાર્ય કરી શકે નહીં તેની માટે અનુભવી અને ચતુર અને ચપળ સંચાલકની જરૂર હોય છે. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળાએ જોવા મળે, તરત તેની અસર કે તેનું પરિણામ જોઈ શકાતું નથી, પરંતુ તેનું અસર ધીમે ધીમે અને લાંબા ગાળે જોઈ શકાય છે. આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્ત્વની છે. આગળ જઈશું સુનિયોજિત યોજના. સુનિયોજિત યોજના મધ્ય સપાટીએ જે ટૂંકા ગાળાની યોજનાનું ઘડતર કરવામાં આવે છે તેને કહેવાય છે. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે દરેક ધંધાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે અને તેની માટે જ યોજનાઓ ઘડવામાં આવે છે. તો ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહેવાય છે. સુનિયોજિત યોજના એટલે પહેલેથી જેની આયોજન કરેલું હોય તેવી વ્યવસ્થિત યોજના. આ યોજના એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. આગળ જ આપણે જોયું કે સુનિયોજિત યોજના મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની યોજના હોય છે તેને સુનિયોજિત યોજના કહેવામાં આવે. તો ટૂંકો ગાળો એટલે એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે આવી યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે, તે પ્રમાણે જ હેતુ પ્રમાણે જ કાર્યો થાય છે અને આયોજન મુજબ જ કાર્ય થાય છે અને સુનિયોજિત રીતે થાય છે. કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની જરૂર પડે છે. તો આપણે ત્રણ પ્રકાર જોઈ ગયા, કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના અને સુનિયોજિત યોજના. કાયમી યોજના લાંબા ગાળાની છે, વ્યૂહાત્મક યોજના લાંબા ગાળા અને ટૂંકા ગાળાની હોઈ શકે, જ્યારે સુનિયોજિત યોજના ટૂંકા ગાળાની એટલે કે એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેની હોઈ શકે. ચોથી યોજનાનો પ્રકાર છે કાર્યકારી યોજના. ધંધાકીય એકમના વિભાગો, કાર્યજૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના કહેવામાં આવે છે. કાર્યકારી યોજના એટલે કાર્ય કરવા માટેની યોજના. આવી યોજનાઓ મોટે ભાગે એકાદ વર્ષ માટે એટલે કે ટૂંકા ગાળા માટેની હોય છે અને આ યોજના એટલે કે કાર્યકારી યોજના વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે ઉપયોગી થાય છે. એક ઉદાહરણ લઈએ, નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માટે વાર્ષિક ઉત્પાદન એટલે કે એક વર્ષનું ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માટે ત્રિમાસિક કે માસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે, એટલે કે મુખ્ય યોજનાનો પેટા વિભાગ બનાવવામાં આવે, પેટા યોજના બનાવવામાં આવે તો તેને કાર્યકારી યોજના કહેવામાં આવે. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. ઉપર ઉદાહરણ જોયું તેમ વર્ષનું ઉત્પાદનનું ધ્યેય નક્કી કરવાનું છે, એમાં દર મહિને ખ્યાલ આવી જ જાય તે હેતુસર આવી યોજનાઓ ઘડવામાં આવે. ધારો કે કોઈ એકમ 12,000 એકમ બનાવવાના હોય કોઈ વસ્તુના,
તો દર મહિને 1000 એકમનું ઉત્પાદન થવું જ જોઈએ. તેની માટે જે યોજના ઘડવામાં આવે તો તે કાર્યકારી યોજના કહેવાય. ધ્યેય શું છે? વર્ષમાં 12000 એકમનું, તો તેને માસિકમાં કે ત્રિમાસિકમાં કન્વર્ટ કરવામાં આવે તો દર મહિને 1000 એકમ અથવા 3 મહિનામાં 3000 એકમ બનવા જ જોઈએ, તેનું ઉત્પાદન થવું જ જોઈએ. તેની માટેની જે યોજના દર બનાવી હોય તો તેને કાર્યકારી યોજના કહી શકાય. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવે તો જ આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને. કારણ કે કર્મચારીઓ જ કાર્ય કરતી વખતે શું કરવું અને શું ન કરવું, એટલે કે કયું કાર્ય કઈ રીતે કરવાથી વધારે લાભ થશે તે વિશે માહિતગાર હોય છે. એટલે આ યોજના બનાવતી વખતે કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને પછી આ યોજનાનો બંધારણ કરવું જોઈએ, ઘડતર કરવું જોઈએ. કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે. સુનિયોજિત યોજના આપણે જે ઉપર જોઈ ગયા તે પ્રમાણેની આ યોજના છે. કાર્યકારી યોજના પણ સુનિયોજિત યોજના જેવી જ હોય છે. આગળ જોઈએ એક ઉપયોગી યોજના એવી યોજના છે કે જેનું પુનરાવર્તન થતું નથી. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ, આપણે જાણીએ છીએ કે દરેક ધંધાકીય એકમના હેતુઓ એટલે કે ધ્યેયો નક્કી હોય છે અને તે પ્રમાણે કે તે હેતુઓ સિદ્ધ કરવા માટે જ વિવિધ પ્રકારની યોજનાનું ઘડતર કરવામાં આવે. પરંતુ તે હેતુ સિવાય કોઈ વિશિષ્ટ પ્રકારના હેતુ માટે જો યોજના તૈયાર કરવામાં આવે તો તેને એક ઉપયોગી યોજના કહેવાય છે. ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે કે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. દાખલા તરીકે વહાણ બાંધકામ. વહાણ એકવાર બનાવી દેવામાં આવે પછી માછીમારો તેનો ઉપયોગ આખા વહાણના આયુષ્યકાળ દરમિયાન કરી શકે. પરંતુ એમણે વારે ઘડીએ વહાણ બનાવવાનું હતું નથી, ફક્ત એક જ વાર વહાણનું બાંધકામ કરવું પડે. તે જ રીતે કોઈપણ ઉત્પાદન એકમ માટે જો મકાનનું બાંધકામ કરવાનું હોય તો એક જ વાર મકાન બાંધવાનું હોય છે, પછી ઉત્પાદનનું કાર્ય વારે ઘડીએ કરવાનું હોય. એટલે મકાન બાંધવાનું કામ વારે ઘડીએ કરવું પડતું નથી. એ રીતે પેકેજિંગની જે પ્રવૃત્તિઓ છે તેની માટે યોજના કરવાની હોય, પ્રિન્ટિંગ વગેરે માટે યોજના કરવાની હોય તો તે તમામ યોજના એક જ વાર કરવાની હોય છે, વારે ઘડીએ તેનું પુનરાવર્તન થતું નથી. તેવી યોજનાને એક ઉપયોગી યોજના કહેવામાં આવે છે. છઠ્ઠો પ્રકાર છે આકસ્મિક યોજના. તમે જાણો છો કે ધંધાકીય એકમમાં પર્યાવરણ અસર કરે છે. ધંધાકીય પર્યાવરણ, આ પર્યાવરણમાં આંતરિક પર્યાવરણ અને બાહ્ય પર્યાવરણનો સમાવેશ થાય છે. હવે તમે જાણો જ છો કે આંતરિક પર્યાવરણને થોડો ઘણો અંશે કાબૂમાં લઈ શકાય છે, પરંતુ બાહ્ય પર્યાવરણને કાબૂમાં લઈ શકાતું નથી, નિયંત્રણમાં લાવી શકાતું નથી. ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ જરૂરી છે. જો તાલ ન મિલાવવામાં આવે એટલે કે તે પરિસ્થિતિ અનુસાર ધંધાકીય એકમ ચલાવવામાં ન આવે તો તે ધંધાકીય એકમ ખોટ થતું કરતું થઈ જાય છે અથવા તેને બંધ કરવાની નોબત પણ આવી શકે. કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે. આજે તમે જાણો જ છો કે COVID-19ના કારણે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થઈ ગયો છે. એટલે ધંધાકીય એકમોએ જો બજારમાં ટકવું હોય તો તેમને યોજનાઓ તેમણે બદલવી પડે છે. તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે. તો જે પહેલેથી નક્કી કરેલી યોજના હોય તેમાં ફેરફાર કરે અથવા તો નવી યોજના ઘડવામાં આવે તો તેને આકસ્મિક યોજના કહેવામાં આવે. કારણ કે તે અમુક સંજોગોમાં જ તેનો ઉપયોગ કરવાનો હોય છે, રોજિંદા વપરાશમાં તે યોજનાનો ઉપયોગ થતો નથી. તો આજે આપણે યોજનાના 6 પ્રકારો જોયા. પહેલું છે કાયમી યોજના, બીજું છે વ્યૂહાત્મક યોજના, ત્રીજું સુનિયોજિત યોજના, ચોથું કાર્યકારી યોજના, પાંચમું છે એક ઉપયોગી યોજના અને છઠ્ઠું છે આકસ્મિક યોજના.
આવતા સેશનમાં આયોજનના ઘટકો વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. અલ્લાહ હાફિઝ.